નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વચારણીય જેવી આર્ટ છે બોનસ કોલેજ કનકપુરની આપ સૌનું ઓનલાઈન ક્લાસીસ અંતર્ગત સ્વાગત છે. એસવાયબીના વિદ્યાર્થીઓ જે સી જીજે 306 અને રોહિત જીજે 306 જે ઓપન વિશે ગુજરાતી અને મેન વિશે ગુજરાતી જે કૃતિ પેટાના અંતર્ગત એમાં આપણે છેલ્લા ચરિત્રો વિશે વાત કરીએ છીએ, જેમાં છેલ્લા આપણે 18 ચરિત્રો વિશે વાત કરી, એવું જ આજે 19મું ચરિત્ર એટલે બહેરુભાઈ અને મૂકી વ્યથા. એટલે બહેરું આવ્યું એટલે કે આવ્યું એટલે જીવન ને વ્યથા એટલે મૂકવું, એટલે બહેરું એટલે સાંભળી ન શકે અને મૂકવું એટલે બોલી ન શકે, એવું એક ચરિત્ર, એવું એક પાત્ર લેખક આ ચરિત્ર નિબંધમાં આપણને આપે છે. હવે જ્યારે લેખક 5-6 વર્ષના હોય છે અને એના ભાઈ એ ગામની ધોરી શાળામાં એને ભણવા મોકલે છે, ત્યારે એ લેખક કહે છે કે અમારા સૌમાં બધાથી મોટી લાગતી એક છોકરી જે મને બહુ જ વાત કરે અને રમાડ તો મોટી હતી અને મારા કાકી પણ એને સમજાવ્યું કે જોસેફનો ખ્યાલ રાખજો. એવી છોકરી પછી મને થોડી વાર રહીને ખબર પડી કે એ તો સાંભળી નથી શકતી અને બોલે પણ કેવું છે, બોલતી નથી, એમ ઈશારા સમજે છે. અને એનો ભાઈ જે છે એ સાહેબને પણ એવું કીધું હતું કે ગમે એમ કરો એને ભણાવો ને તો કાંઈ નહીં, તમારા નજરમાં રહે છે તો ભણવું છે, બરોબર. અને એ દિવસે માટી લેવા ત્યાં ગયા, લગ્ન કરવા માટે આખી શાળાને આવ્યા, બધા પાત્રો લઈને ગયા, ત્યાં માટી લે છે ત્યારે એક ભેખડ લેખક અને એ બહેરી ઉપર એક ભેખડ ધસી પડે છે અને બે જણા એ ભેખડ માટીની ભેખડ નીચે દબાઈ જાય છે. લેખક કહે છે ત્યારથી એ મને એને બચાવ્યો અને જો એ ન હોત તો હું ત્યાં જ મૃત્યુ પામ્યો. એટલે ત્યારથી એ લેખક ઉપર એને પણ વહાળ આવે છે. આમ કરતાં કરતાં લેખક એનું ચિત્ર પણ આપે છે કે કેટલી રૂપાળી, કેટલી બહુ સારી અને સરસ લાગતી આમ બોલે, એટલે બોલી ન શકે એટલે એનું એ જ દુઃખ, એમ એની વ્યથા એક જ હતી કે બોલી નથી શકે. આગળ પછી લેખક એ બહેરીનું ચિત્ર પણ આપે છે. ચિત્ર કેવું કે બહુ રૂપાળી જેવા વાળ એવા એટલી તો સારી લાગતી, બરાબર. એનો ભાઈ ઘરમાં એના મા બાપ નથી, એનો ભાઈ છે અને ભાભી છે. ભાઈ એમાં ડ્રાઇવિંગ કરે છે અને સારું એવું કમાય છે અને સાહેબને પણ કહે છે કે એ ભણાવો ને તો કાંઈ નહીં, તમારી નજરમાં તો રાખજો. હવે એના ભાભી છે, એના ભાભીનું એ કોઈ દાંડ સાથે 56 રોકી ગયું. હવે એ બહેરી પછી તો લગતા અને વાંચતા બહુ શીખી ગઈ, જોસેફ એને શીખવાડે છે, બરાબર. અને પછી એ એક દિવસ એના ભાઈને એના ભાભી ભાભીનું જે 56 રોકીનું દાંડ છાપ હતું એને પાટલીમાં લખી અને એના ભાઈને લઈ દીધું. પછી તો ભાઈ ઘણું થોડું કરે છે અને પછી 5-1 દિવસ રહી અને ભાઈ અને ભાભી અને ઓલો ગામથી છે એ બે જણા પેટો ગોઠવી અને મૂકીને ઘરમાં પૂરી અને ઓલો મારે છે નામે આવીને. ઓછી તો ખબર નહીં ક્યાંકથી મૂકીનો ભાઈ થી છે, એનું નામ પોતે બહેરીનું નામ છે ડાડી, બરાબર. એ ડાડીનો ભાઈ છે એ આવે છે અને જોઈ જાય છે, જોઈ જાય છે એટલે ઓલા ડાંગને મારે છે. અને ઘણા એવા ગામના લોકો કહે છે કે હવે આ મૂકીને તમે પરણા દીધો અને ગમે ત્યાં ગોઠવી દો, ત્યાં તો આ જ્ઞાન મેળવ્યું તો ત્યાં સુધી ઓલી નંદવાઈ જશે. અને એ પછી એક ભાઈ કહે છે કે મારી બેન છે સોની, જેને લગ્ન અને 10 વર્ષ થઈ ગયા પણ કોઈ છોકરું નથી, એને એને પણ બીજી પત્ની કરી છે, તો તું તારી ડાડી બહેન છે મૂકી બહેન એને તું પરણાવી દે. અને મૂકીને તો આ વસ્તુની ખબર નથી, ડાડી બહેન તો આ વસ્તુની ખબર નથી, છતાં એને ગોળમાળા કરે છે. ત્યારે જોસેફ એ જ્યારે મળે છે ત્યારે એ કહે છે કે જે સોનીનો પતિ છે તારો પતિ, ત્યારે તો ડાડી બહુ ઉત્પાદ કરે છે. પછી લગ્ન પહેલા એટલે લગ્ન થાય છે એનાથી પહેલા પણ એ ઘણું ઘણું કરે છે, ભાઈને મારે છે, વાળ કરીને ઘણું એવું મારે છે, પીટે છે, પણ તો એ પછી બિચારી પછી એ લગ્ન કરી અને વહી જાય. 5 દિવસ પછી વળી પાછું પંચ ભરાય છે, બોલો ડાર સોની અને માતો જે સોનીનો પતિ છે અને બહેરી એનો પણ પતિ છે એ વળી પાછું પંચમાં આવે છે અને કહે છે કે તમે આ છોકરી અમને ગાંડી આપી છે, બચકા ભરે છે, મારે છે, આ ગાંડી છે. તો એ કહે છે કે ના ગાંડી નથી અને જો તમારે સાચવ્યું હોય તો બીજું પણ ચિંતા કરે છે કે ભવિષ્યમાં જે વારસદાર ડાયરી થશે અને બધી માતા તારા નીકળ બધી એના વારસદારને મળશે એવું કહે છે અને એ લઈ જાય છે. થોડાક ટાઈમ પછી ડાહીને તો નહીં પણ સોનીને એની જે ડાહી માતાની પત્ની પહેલી પત્ની જે છે સોની એને દીકરો આવે છે અને પછી એથી પછી ડાહીનું માન ઘટતું જાય છે. ડાહીને પોતાને એમ થાય છે કે ભાઈ મારું માન બહુ ઓછું રહ્યું છે, બરોબર. અને પછી થોડાક ટાઈમ પછી સોની ડાહીને પણ
આપણે ડાઢી છે જે સોની છે એ ડાઢીની ઘરથી કાઢી મૂકી કાઢી મૂકે છે એટલે બિચારી એ રાત્રે રખડતી રખડતી ખબર નહીં ક્યાંક જાય છે. એવી જ ડાઢીના પતિ ભાઈને ખબર પડે છે, ભાઈને ખબર પડે છે, બહુ ગોતે છે પણ ક્યાંય મળતી નથી. બે ત્રણ મહિના રહી અને કોઈ નર્સ છે ગામની એ ખબર લઈ આવે છે કે એક બહેની અને મૂંગી છોકરીએ આ બાજુની એક કોઈ ગામની આશ્રમ છે એ આશ્રમ શાળામાં એક મરેલા બાળકનો જન્મ આપ્યો છે ત્યારે એનો ભાઈ દોડતો દોડતો ત્યાંથી લઈ આવે છે ગાડીને ઘરે રાખે છે. હવે આ બાજુ એ વાતને પણ ચાર પાંચ મહિના વીતી જાય છે. સોનીનો દીકરો જે છે એ પણ મોટો થઈ જાય છે અને છ એક મહિનાનો અને એને માતાજી મોકલે છે એટલે દીકરો તો સાવ જ આમ મરવા જેવો હોય છે. અને બધા એમ કહે છે કે આ જો દીકરો આવ્યો હોય તો એ બહુ ગોબડી ડાઢી છે એના પર તાપે આવે છે અને જે માંદો થયો છે એ કઈ ઘરમાંથી ને એ માંદો પડે છે એટલે જો એ હોય તો તમારા ઘર સારું રહેશે. પછી સોની અને માતાભાઈ એ બે આવે છે ડાઢીના ભાઈ પાસે અને એને સમજાવે છે કે એ છે કે તમે એમ કરો કે ડાઢીને મૂકો ત્યારે એ ના પાડે છે પણ ડાઢીથી મૂકીથી આ એનો દીકરો છે એ જોડો ન જતો અને એને દીકરાની ઉપાડી અને એ નીકળી જાય છે. બરોબર એમ કહે છે કે બસ હવે આખું ઘર એ આજ છે એમ કરી અને ભાઈને થોડું કહે છે. અહીંયા લેખકે આખા ચરિત્રનિબંધમાં ડાઢી એ જો આપણે બધી હોય અને મૂકવું હોય તો એને કેટલી કેટલી વ્યથા સહન કરવી પડે એને કેવું કેવું દુઃખ સહન કરવું પડે એ અહીં લેખકે ઝાંકી પડે. બરોબર અહીંયા આપણા 19 ચરિત્રો પૂરા થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોઝમાં આપણે ચરિત્રકારો છે એનો પરિચય કરશું એ પછી આપણે ધીમે ધીમે એનો પરિચય કરશું. આભાર.